ગુજરાતમાં આંધી વંટોળ સાથે વાવાઝોડું છોતરા કાઢશે અંબાલાલ પટેલે ભયાનક આગાહી કરી છે। ચોમાસાની હજી માંડ વિદાય થઈ છે ત્યાં દરિયાથી મોટું સંકટ પેદા થયું છે। ફરીથી અરબી સમુદ્રમાં ભયંકર રાક્ષસી વાવાઝોડું પેદા થાય તેવી શંકા છે। બંગાળની ખાડીમાં દાના ચક્રવાત તબાહી મચાવવા તૈયાર થઈ રહ્યું છે જેની અસર છેક ગુજરાતમાં જોવા મળશે। આ સાથે જ હવામાન વિભાગે નવી આગાહી કરી છે। હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી છે। અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં વાતાવરણ બદલાયું છે। કેટલાક વિસ્તારોમાં નોંધનીય વરસાદ જોવા મળ્યો છે તો બીજી બાજુ સૌરાષ્ટ્રમાં પણ આજે વરસાદે ભૂક્કા કાઢ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિશય વરસાદે ખેડૂતોનો તૈયાર પાક અને માંડવીના પાથરા પલળ્યા છે। તો ચાલો 2 દિવસ સુધી ક્યાં ભારે વરસાદ પડશે તેની ખાસ વાત કરીએ। જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। વીજળીના ચમકારા અને મેઘગર્જના સાથે શહેરમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। જિલ્લાના પાલીતાણા પંથકમાં ધોધમાર વરસાદ, જ્યારે ગારિયાધાર પંથકમાં હળવો વરસાદ વરસ્યો તો બીજી તરફ અમરેલીના બગસરામાં, લુગિયામાં, સુડાવડ, સાપર સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે। વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી છે। તેમણે આગામી 20-24 ઓક્ટોબરે ભારે માવઠાની આગાહી કરી છે। તેમણે કહ્યું કે 22 ઓક્ટોબર પછી દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠા થશે। 18 ઓક્ટોબરથી 20 નવેમ્બરમાં અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનશે, જે સાનુકૂળ સ્થિતિ સર્જાશે તો વાવાઝોડું બની શકે છે। અણધાર્યો વરસાદ રાજ્યમાં વિવિધ વિસ્તારમાં થશે। આજથી અરબી સમુદ્રના વિસ્તારોમાં પવનનું જોર વધશે। 22-24 ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાશે। ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે, જેના કારણે બરફ વર્ષા પણ થઈ શકે છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પંચમહાલ તથા ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે। બપોર પછી વરસાદ ગાજવીજ સાથે વરસી શકે છે। કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે। 29-30 ઓક્ટોબરના સમયે પશ્ચિમી વિક્ષેપ આવશે। દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। 1-7 નવેમ્બરમાં વાતાવરણ વાદળછાયું રહેશે। બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાના અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે। તો દેવભૂમિ દ્વારકામાં આજે મૂસળધાર ભારે વરસાદ નોંધાયો છે। ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કેટલાક ગામો અને ભાણવડ તાલુકાના કેટલાક ગામોમાં ભારે વરસાદ નોંધાયો છે। ખેડૂતોનો તૈયાર પાક મગફળીનું પાથરા પલળી જાય તેવો ભારે વરસાદ નોંધાયો છે। સાથે સાથે સાંજ સુધી અમદાવાદના 16 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ છે, 11 જિલ્લામાં યલો એલર્ટ છે। અમદાવાદ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે। આ સાથે જ હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે। આજે શનિવારે બપોરે 4 વાગ્યાથી લઈને સાંજના 9-10 વાગ્યા સુધી અનેક જિલ્લામાં વરસાદ નોંધાઈ શકે છે। આજે ફરી એક વખત અમદાવાદ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે। આગામી 2 દિવસ હજુ પણ વરસાદનું જોર રહી શકે છે। આ સાથે જ હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 16 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો સાથે સાથે 11 જિલ્લામાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, નર્મદા, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકામાં ઓરેન્જ એલર્ટ છે, જ્યાં હળવો ગાજવીજ સાથે પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહેવાની શક્યતા, સાથે જ મધ્યમ વરસાદની આગાહી છે। ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને જામનગરમાં યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી છે। વાત કરીએ આગામી 5 દિવસની તો આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આજે દક્ષિણ ગુજરાતમાં રાત્રે ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે। ગુજરાત રાજ્યભરમાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, કારણ કે દિવસ દરમિયાન જે પ્રકારે ગરમી અનુભવાઈ રહી છે તે પ્રકારે સૂર્યાસ્ત બાદ થોડા અંશે ઠંડકનો અહેસાસ પણ થાય છે। આ ઉપરાંત કેટલાક જિલ્લાઓમાં તો 3 ઋતુનો અનુભવ એક સાથે થઈ રહ્યો છે, કારણ કે હજુ પણ આગામી 5 દિવસ દરમિયાન આ પ્રકારનું જ વાતાવરણ અનુભવાશે, જેમાં મોટાભાગે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। તે સાથે જ આગામી 5 દિવસ દરમિયાન ગાજવીજ સાથે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે।
તદુપરાંત લઘુત્તમ અને મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં વધારે નોંધાઈ શકે છે। આજે દક્ષિણ ગુજરાતમાં રાત્રે ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જે આગામી 5 દિવસ દરમિયાન યથાવત રહેશે। આ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સામાન્ય કરતાં તાપમાન પણ વધારે રહેશે। હાલ ગુજરાત ઉપર કોઈ પણ પ્રકારની વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ પવનની દિશા બદલાતા કેટલાક વિસ્તારોમાં હળવા છૂટાછવાયા વરસાદી ઝાપટા થઈ રહ્યા છે। અમદાવાદમાં આંશિક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં આજે પણ વરસાદ જોવા મળ્યો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદ જોવા મળ્યો છે। વાત કરીએ સૌરાષ્ટ્રના વરસાદી આંકડાની, તો ડાંગમાં સાર્વત્રિક વરસાદના પગલે કુદરતી પ્રકૃતિ ખીલી ઉઠી છે। ગુજરાતના દક્ષ સૌરાષ્ટ્રમાં 2 દિવસની આગાહી, ખેડૂતોમાં ચિંતા છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે અને આવતીકાલે 20 ઓક્ટોબર દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે। ડાંગ જિલ્લામાં છેલ્લા 4-5 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તેમાં પણ હવામાન વિભાગની આગાહી અનુસાર ગત રાત્રિથી ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। જિલ્લાની અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા ચારેય નદીમાં પાણીના પ્રવાહમાં વધારો થયો છે। દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં ચોમાસા દરમિયાન ખેડૂતો મોટા ભાગે ડાંગરની ખેતી કરે છે। ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે, ત્યારે જો આ જ પ્રકારે વરસાદ પડશે તો ખેડૂતોને ઘણું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે। વાત કરીએ અમરેલી અને ભાવનગરની, તો 20 ઓક્ટોબરના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે। આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાત તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રમાં થંડર સ્ટ્રોમ જોવા મળી શકે છે। વર્તમાનમાં અમદાવાદમાં નોંધાયેલું તાપમાન 36.1 ડિગ્રી છે, જ્યારે ગાંધીનગરમાં નોંધાયેલું તાપમાન 35.5 ડિગ્રી છે। આવનારા 4-5 દિવસમાં અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે। અરબ સાગરમાં સક્રિય થયેલી સિસ્ટમ દૂર થઈ છે, પરંતુ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભેજ જોવા મળ્યો છે। અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 1-2 ડિગ્રીનો ફેરફાર જોવા મળી શકે છે। અમદાવાદમાં ખાસ કરીને સ્થાનિક પરિસ્થિતિને આધારે વાદળા અને છૂટક છવાયા વરસાદ પણ જોવા મળી શકે છે। દ્વારકામાં ધ્રાબડિયાવાળા વાતાવરણમાં કમોસમી વરસાદની હેલીથી રોડ રસ્તા ભીંજાયા છે। બંગાળની ખાડીમાં અલગ અલગ વરસાદી સિસ્ટમ એક્ટિવ હોય, જેના કારણે ગુજરાતના અમુક ભાગોમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે આજ રોજ બપોર બાદ યાત્રાધામ દ્વારકામાં પણ ધ્રાબડિયા વાતાવરણ અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટું વરસી ગયું હતું, જેના કારણે થોડી જ મિનિટોમાં વરસાદમાં રોડ રસ્તા ભીંજાને સાથે ઠેક ઠેકાણે વરસાદી પાણી અને ખાબોચિયા જોવા મળ્યા છે। ચાલુ વર્ષે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોસમનો વરસાદ સરેરાશથી વધુ જોવા મળ્યો છે, જેમાં સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ વરસાદ 94 ઇંચ, દ્વારકા તાલુકામાં 88 ઇંચ, કલ્યાણપુર તાલુકામાં 80 ઇંચ તેમજ ભાણવડ તાલુકામાં 67 ઇંચ વરસાદ નોંધાયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ હોય, ત્યારે તેની અસર ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ માવઠા સ્વરૂપે થઈ શકે તેવી સંભાવના છે। ત્યારે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે ભૂકા કાઢ્યા છે, ખાસ કરીને ભાટિયા અને ભાણવડના કેટલાક ગામડાઓમાં ભારે વરસાદ નોંધાયો છે કે દક્ષિણ પશ્ચિમ બંગાળથી લઈને દક્ષિણ ભારતમાં મૂસળધાર વરસાદ પડી શકે છે। આ ચક્રવાત 24-26 ઓક્ટોબર વચ્ચે ત્રાટકી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ તેનાથી સૌથી વધુ ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર પ્રભાવિત થઈ શકે છે। ગુજરાત ઉપર શું અસર થઈ શકે છે તે આગાહીકાર અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે। બીજી બાજુ સતત વરસાદથી પ્રાયદ્વીપીય ભારતના હાલ ખરાબ છે। ચેન્નાઈથી લઈને બેંગ્લુરુ અને પુંડુચેરી લઈને તિરુવનંતપુરમ સુધી વરસાદ પડી રહ્યો છે। પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। લોકો ફ્લાયઓવર પર ગાડી પાર્ક કરવા માટે મજબૂર થઈ ગયા છે। આગામી 2-3 દિવસમાં ઉત્તરી તમિલનાડુ અને આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારો અને ઓડિશામાં ભારે વરસાદ પડી શકે છે। અહીં તમને ખાસ જણાવી દઈએ કે હાલ 19 તારીખે અને ફીટ બપોર પછીના 3 વાગ્યે સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે, એટલે કે સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદ છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 24 કલાક દરમિયાન ઉત્તરી તમિલનાડુ, રોયલસીમા, કર્ણાટક અને કેરળમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે।
केरळ, તેલંગણા અને આંધ્રકાંઠાના વિસ્તારો, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડના કેટલાક ભાગો, કોકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠાવાડમાં હળવાથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે। સિક્કિમ, પૂર્વોત્તર ભારત, છત્તીસગઢના કેટલાક ભાગો, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, વિદર્ભ અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું હળવા દબાણનું ક્ષેત્ર भारतीय भूभाग में थी अरब सागर में पहुंची गयू है। तना कारण अरब सागर किनारा विस्तारों में हलचल थी रही है। मछीमारों ने अरब सागर में मछीमारी के अन्य गतिविधिओं न जवा सलाह आप है। हवामान निष्णात अंबालाल पटेले लेटेस्ट आगाही करता कहूं कि 22 ऑक्टोबर पची दक्षिण गुजरात तथा दक्षिण सौराष्ट्र में मवठा थे। 20 नवेम्बर सुधी में अरबी समुद्र में डीप डिप्रेशन बन से जे सानुकूल स्थिति सर्जाशे तो चक्रवात पण बनी शके छे। ऑक्टोबर बंगाळना उपसागरमां भारे वावाझोडुं फूंकाशे। उत्तरीय पर्वतीय विस्तारोमां पश्चिमी विक्षेप आवशे जेना कारणे बरफ पड़शे अने ठंडी वधशे। दक्षिण गुजरात, सौराष्ट्र, पंचमहाल तथा उत्तर गुजरातमां कमोसमी वरसाद थवानी शक्यता छे। बपोर पछी वरसाद गाजवीज साथे आवी शके छे। कच्छना केटलाक भागोमां कमोसमी वरसाद पड़ी शके छे। 29-30 ऑक्टोबर ना समय पश्चिमी विक्षेप आवशे। दिवाळी ना तहेवारों में वादळछायु वातावरण रहेशे। 1-7 नवेम्बर में वादळछायु वातावरण रहेशे। बंगाळना उपसागर में वावाझोडानी असर ना कारणे गुजरात में कमोसमी वरसाद आवी शके छे। 18-20 ऑक्टोबर दरमियान बंगाळ में वावाझोडुं बनशे जे भारे खतरनाक हशे। વાત કરીએ બંગાળની ખાડીમાં સર્જાયેલી આ નવી સિસ્ટમ વિશે, તો વાવાઝોડાની કેટલી શક્યતા છે અને ગુજરાતને શું અસર થશે તેની ખાસ વાત કરવી છે। બંગાળની ખાડીમાં ફરી એક નવી સિસ્ટમ સર્જાવવા જઈ રહી છે અને આ સિસ્ટમ મજબૂત થઈને વાવાઝોડું પણ બની શકે છે એવી શક્યતા હવામાનના વિવિધ મોડલોમાં દેખાઈ રહી છે। હવામાન વિભાગના પ્રમાણે આ સિસ્ટમ વધારે મજબૂત બને તેવી શક્યતા દેખાઈ રહી છે। जो आ सीस्टम वावाझोड़ू बनी तो ते आ वर्षनू चोमासा बादनू प्रथम वावाझोड़ू हशे। बीजी तरफ गुजरात में चोमासु पूरू थई गया बाद पण केटलाक दिवसथी वरसाद पड़ी रह्यो छे। अरबी समुद्र में सर्जायेली अने यमन तरफ गयेली एक सीस्टम ने कारणे पहला वरसाद पड़ियो, जे बाद बंगाळनी खाड़ी में एक डिप्रेशन सर्जायुं अने ते तमिलनाडु अने कर्नाटक परथी थईने अरबी समुद्र में आव्युं। तेना कारणे राज्य में हाल वरसाद पड़ी रह्यो छे। હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં ગરમી પડી રહી છે અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, જેમાં આગામી 3-4 દિવસોમાં ફેરફાર થવાની શક્યતા છે। બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સર્જાશે તે દેશના ઘણા રાજ્યોને અસર કરશે અને જો મજબૂત બની તો ગુજરાતના હવામાન પર તેની અસર થવાની પૂરેપૂરી શક્યતા છે। બંગાળની ખાડીમાં વાવાઝોડું ક્યારે બનવાની શક્યતા છે આ અગત્યનો સવાલ। હવામાન વિભાગના કહેવા પ્રમાણે 20 ઓક્ટોબરના રોજ આંદમાન સમુદ્રની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે। આ સિસ્ટમ 2 દિવસ બાદ બંગાળની ખાડીની મધ્યમાં 22 ઓક્ટોબરના રોજ તે મજબૂત બનીને લો પ્રેશર એરિયા બની જશે, જે બાદ આ સિસ્ટમ દરિયામાં આગળ વધશે અને સાથે સાથે તેને તાકાત મળશે અને 24 ઓક્ટોબરના રોજ બને તેવી શક્યતા દેખાઈ રહી છે। હવામાનના કેટલાક મોડલો દર્શાવી રહ્યા છે કે આ સિસ્ટમ કદાચ વધારે તીવ્ર બનીને વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે। જો કે હવામાન વિભાગે આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં તે અંગે હજુ કંઈ કહ્યું નથી। સામાન્ય રીતે હવામાનના મોડલોથી આગામી 4-5 દિવસની સચોટ માહિતી મળતી હોય છે, તેનાથી આગળના દિવસોની આગાહીમાં ફેરફાર થવા શક્ય છે। હાલના મોડલ પ્રમાણે એવું ચોક્કસ છે કે વાવાઝોડું બની શકે છે, પરંતુ 2-4 દિવસમાં કોઈ ફેરફાર પણ થઈ શકે છે। ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું પણ કહેવું છે કે આ સિસ્ટમ કદાચ વાવાઝોડું બની શકે છે, પરંતુ વાવાઝોડું બનતાની સાથે જ તે કિનારા પાસે પહોંચી ગયું હશે જેથી ખૂબ જ તાકાતવર બની શકશે નહીં। ભારતમાં સામાન્ય રીતે ચોમાસા બાદ અને ચોમાસા પહેલાં વાવાઝોડા સર્જાતા હોય છે। વાવાઝોડું બનશે તો કઈ તરફ જશે અને ગુજરાતને કેટલી અસર થશે? હાલ ભારતના દરિયામાં વાવાઝોડાની સિઝન ચાલી રહી છે, જેથી બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને સતત સક્રિય છે। બંગાળની ખાડીમાં સર્જાનારા વાવાઝોડા સીધા પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ કે તામિલનાડુના દરિયા કિનારે અસર કરતા હોય છે। હાલની આ સિસ્ટમ આંદમાન સાગરમાંથી બંગાળની ખાડીમાં આવશે અને તે બાદ તે ઉત્તર પશ્ચિમ તરફ પ્રથમ આગળ વધે તેવી સંભાવના છે। જો કે હવામાનના વિવિધ મોડલ હાલ વિવિધ સ્થિતિ દર્શાવી રહ્યા છે,
એટલે કે તે કઈ તરફ જશે તે વિશે સિસ્ટમ બન્યા બાદ અને આગળ વધ્યા બાદ જ ચોક્કસ માહિતી મળી શકે છે। અત્યારે જે સ્થિતિ છે તે પ્રમાણે તે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે વધારે અસર કરે તેવી સંભાવના છે। જો કે તેમાં ફેરફાર થવાની પણ સંભાવના છે। જો વાવાઝોડું બન્યું તો ગુજરાતને તેનાથી વધારે અસર થવાની શક્યતા નથી। આ સિસ્ટમ બંગાળની ખાડીમાં મજબૂત બનશે તો ગુજરાતમાં પવનની દિશા બદલાવાની અને વરસાદ બંધ થવાની શક્યતા છે। બંગાળની ખાડીમાં સર્જાતા વાવાઝોડાની સીધી અસર ગુજરાતને થતી નથી, પરંતુ તેના લીધે ભેજ આખો વાવાઝોડા તરફ ખેંચાઈ જતા રાજ્યનું હવામાન સૂક્યું બની જતું હોય છે। ગુજરાતમાં 19-21 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે, જે બાદ વરસાદનું જોર ઘટી જશે અને લગભગ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હવામાન સૂકું થઈ જશે। અંબાલાલ પટેલે કહ્યું કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પંચમહાલ તથા ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે। બપોર પછી વરસાદ ગાજવીજ સાથે આવી શકે છે। કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે। 29 અને 30 ઓક્ટોબરના સમયે પશ્ચિમે વિક્ષેપ આવશે। દિવાળીના તહેવારોમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે। 1-7 નવેમ્બરમાં વાતાવરણ વાદળછાયું રહેશે। બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે। 18-20 ઓક્ટોબર દરમિયાન બંગાળમાં વાવાઝોડું બનશે। આજથી અરબી સમુદ્રના વિસ્તારોમાં પવનનું જોર વધશે। 22-24 ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાશે। ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે, જેના કારણે બરફ પડશે અને ઠંડી વધશે। અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ આગાહી કરી છે। તેમણે કહ્યું કે દિવાળી આસપાસ પણ વાદળછાયું રહી શકે છે। 7 નવેમ્બરે બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે। 17, 18 અને 19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે। 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે। આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે। વાત કરીએ વરસાદની તો આજે 18 ઓક્ટોબરે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે, તો પંચમહાલ અને દાહોદમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા છે। 19 ઓક્ટોબરે આવતીકાલે તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે। 20 ઓક્ટોબરે અમરેલી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। 21 ઓક્ટોબરે અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે। તેમણે કહ્યું કે રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે। 19 અને 20 ઓક્ટોબરે અમુક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી વિશે વાત કરીએ તો તેમણે આગામી 17-24 ઓક્ટોબરે માવઠાની આગાહી કરી છે। તેમણે કહ્યું કે 22 ઓક્ટોબર પછી દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠા થશે। 18 ઓક્ટોબરથી 20 નવેમ્બર અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનશે, જે સાનુકૂળ સ્થિતિ સર્જાશે તો ચક્રવાત બની શકે છે। અણધાર્યો વરસાદ રાજ્યમાં વિવિધ વિસ્તારમાં થશે। આજથી અરબી સમુદ્રના વિસ્તારોમાં પવનનું જોર વધશે। 22-24 ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાશે। ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે, જેના કારણે બરફ પડશે અને ઠંડી વધશે। તો બસ આજના વિડીયોમાં એટલું જ। જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ। નમસ્કાર।